સરદાર પટેલના મોઢાના ભાગના સ્ટેચ્યુના અંદરના ભાગમાં રાખવામાં આવેલું છે તેને રેપ્લિકાના નામથી ઓળખાય છે. સરદાર પટેલના મોઢા સાથે પ્રવાસીઓ સેલ્ફી લઈ શકે તે રીતના સરદાર પટેલની રેપ્લિકા બનાવવામાં આવી છે. સરદાર સાહેબ જેવા વિરાટ વ્યક્તિત્વની વિરાટ પ્રતિમા બની રહી હોય અને આવનારી પેઢીને તેમની પ્રેરણાદાયક જિંદગીની માહિતી અલગ અલગ માધ્યમોથી આપવા માટે ખાસ સરદાર સાહેબના જીવન કથન અને આઝાદીના સંગ્રામનો સંઘર્ષ તેમજ 562 રજવાડાઓના એકીકરણની કહાનીઓ સામેલ હશે. તેમજ અહીંયા ખાસ સરદાર સાહેબના મુખારવિંદનું મોકપ પણ મૂકવામાં આવ્યું છે, જે આવનાર પ્રવાસીઓ સેલ્ફીનો આનંદ લઈ શકશે. આપણી સાથે ચીફ એન્જિનિયર પીસી વ્યાસ સાહેબ છે. તેમને પૂછીશું કે નર્મદા ડેમની જે નજીક આવેલી સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થઈ ગયું છે, ભારતના વડાપ્રધાનનો શું શું કાર્યક્રમ છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે? સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટથી ઓળખાય છે, જેની સંકલ્પના જેણે કરેલી તેવા તત્કાલીન મુખ્યમંત્રી હાલના પ્રધાનમંત્રી કે જેઓએ 31 ઓક્ટોબર 2013 રોજ આ યોજનાનો શિલાન્યાસ કરેલો, તેઓ 31 ઓક્ટોબર 2000 રોજ અત્રે પધારી આ સમગ્ર યોજનાનું રાષ્ટ્રાર્પણ કરશે અને અહીંયા પણ તેઓ મુલાકાત લેનાર છે. સર, અહીંયા પુષ્પ વર્ષા સવારે કરવામાં આવતી હતી, અમે વિજ્યુલ બનાવ્યા હતા, શું કહેશો પુષ્પ વર્ષા? સમગ્ર યોજનાને અને કાર્યક્રમની રૂપરેખાને આખરી ઓપ અપાઈ ગયો છે અને તે મુજબ પ્રધાનમંત્રી શ્રી અત્રે પધારશે અને જે 83 લેવલ ઉપર સરદાર સાહેબના પ્રતિમાના જે ચરણ છે ત્યાં જઈ તેઓની પૂજા કરશે. ત્યારબાદ તેઓ એક્ઝિબિશન તેમજ વ્યૂઇંગ ગેલેરી એનું પણ મુલાકાત રહેશે. સર, બીજી વાત એક ખાસ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂંકા ગાળામાં પૂર્ણ થયું છે, સારો પ્રોજેક્ટ હતો અને વિશ્વની ઊંચી પ્રતિમા બનાવવાના આપના હસ્તે કામ થયું, આપની ટીમે કામ કર્યું, ઝડપથી પૂર્ણ કર્યું, કેવી મુશ્કેલીઓ આવી? જે આમાં પ્રોજેક્ટનું તો સમગ્ર ટીમે કામ કર્યું છે, ગુજરાત સરકારની માન્ય મુખ્યમંત્રીથી શરૂ કરીને નાનામાં નાના મજદૂર સુધીની એક સમગ્ર ટીમ, જેમાં અમને સલાહ સૂચન મળતા રહ્યા નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના અધ્યક્ષ હેઠળ, એમના નેતૃત્વ હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઇજનેરી ટીમોએ 3 વર્ષથી પણ ઓછા ગાળામાં આ યોજનાને પૂર્ણ કરી છે. મુશ્કેલી તો નહીં પણ પડકારો ઘણા આવ્યા, પણ ઇજનેરી કૌશલ્ય તેમજ અન્ય વિભાગોના સહકારથી તેને અમે સંપન્ન કર્યા અને આ યોજનાનું રાફ ફાઉન્ડેશન જે પાયો કહેવાય એ 31 ડિસેમ્બર 2015 રોજ થયેલો હતો અને અત્યારે 18 ઓક્ટોબર એટલે કે 3 વર્ષથી ઓછા સમયમાં આ વિશ્વરક્રમી પ્રતિમા અમે મૂર્તિમંત કરી છે, એનું સૌ ઇજનેરી આરંભને અને ગુજરાતની સમગ્ર પ્રજાને ગૌરવ છે. આપણી સાથે ચીફ એન્જિનિયર, તેઓએ 3 વર્ષના ગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ કરાવ્યું, જેનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરનાર છે. इसके बनाने के लिए लगभग 3,500 लेबर और 250 इंजीनियर काम किया है. इसमें बहुत सारी एलएनटी के अंडर में एजेंसियों ने काम किया है और ये जो दिख रहा है ये पूरा ब्रिज है. यहाँ से मिस्टर अपने इंडिया के प्रधानमंत्री नरेंद्र मोदी साहब यहाँ से आएंगे और यहाँ से आके पटेल साहब को श्रद्धांजलि देंगे, उसके बाद ऊपर 193 में जाएंगे જે આપણા ડેમ ઓર આસપાસ કા એરિયા પૂરા હમ લોગ દેખ સકતે હૈ. આ રેફરીકાનો ભાગ છે, જે સાધુ ટેકરીના જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેનો બેઝમેન્ટનો ભાગ છે. આ રેફરીકા છે, આ રેફરીકા જે છે તેના મુખના જે ભાગ છે તેના પૂંજન કરવામાં આવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવશે આ ગેલેરીમાંથી અને વ્યૂ ગેલેરી જતા પહેલા અહીંયા તેઓ પૂંજાવિધિ કરશે, ત્યારબાદ અન્ય વિસ્તારમાં જશે. ભારતના વડાપ્રધાનને આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રેફરીકાનો ભાગ છે, સાથે સાથે ગેલેરી પણ છે. અહીંયા અનેક પ્રકારની જે ફોટા છે અન્ય તસવીરો મૂકવામાં આવશે, અનેક મહાનુભાવોના ફોટા મૂકવામાં આવશે. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના જે અનેક વસ્તુઓ છે, યાદો તાજી કરતી તસવીરો પણ મૂકવામાં આવશે. રફીક ધણીવાલા, નર્મદા.